जय माताजी। मित्रों केम छो, मजा में? तो आज सरस मजानो लॉगो बनाता तमने शीखवाड़वानो छो मित्रों। तो वीडियो ने लाइक करजो मित्रों, एडिट नी अंदर क्लिक करवानो छो मित्रों। तो न्यू टेक्स्ट नी अंदर एडिट नी अंदर जे मित्रों तमारे कोई पण तमारा नाम नो तमारे कैपिटल अक्षर लखी लेवानो छो मित्रों आवी रीते। तो मित्रों नवा तो चैनल ने सब्सक्राइब कर लेजो। आवी रीते लख्या बाद मित्रों आने थोड़ो एडजस्टमेंट एटले मोटो थोड़ो कर देवानो छे, आवी रीते मोटो कर देवानो छे मित्रों। हाँ तो मोटो करशो एटले मित्रों फॉन्ट ने अंदर जी तमारे योग्य लागे फॉन्ट तमे फॉन्ट यूज करी सको छो मित्रों। तो हूँ आ फॉन्ट लई लो छो मित्रों, आवी रीते फॉन्ट लई मित्रों आने पण आवी रीते थोड़ो मोटो कर देवानो आवी रीते। तो मित्रों नवा होय तो चैनल ने सब्सक्राइब करजो। फरीथी मित्रों टाइमिंग पर जवानो छे, फरीथी आनी एडजस्टमेंट करी लेवानो छे मित्रों। आवी रीते कलर ने अंदर जवानो छे मित्रों, कलर ने अंदर जाई मित्रों एडिट ने अंदर जाई फरीथी कॉपी करी मित्रों आने आवी रीते एक बीजो अक्षर आपणे कैपिटल लई लेवानो छे। तो बी लखी दो टेज आ बीक लख तमे कोई पण अक्षर लखी सको। फरीथी मित्रों आने रेजुलेशन एटले मित्रों सेंटर में लावी देवानो छे आवी रीते। हवे सेंटर में लाव्या बाद फरीथी मित्रों तमारे आने सेट करी देवानो छे आवी रीते। फरी एक शेप लई लेवानो छे आवी रीते मित्रों, शेप लीधा बाद आने आवी रीते क्लिक करी देवानो छे। ने आ जे तीर मार्क बताड़े छे मित्रों तमारे एनी अंदर देवानो छे मित्रों। आवी रीते मोटो करी देवानो छे शेप ने, आवी रीते छेनो नानो करी आवी रीते मोटो करी देवानो, क्लिक करी यस पर क्लिक करी आवी रीते रोटेट करी देवानो छे। ने आवी रीते मित्रों थोड़ो त्रण हो राखी आने थोड़ो मोटो करी देवानो छे मित्रों। आवी रीते सेट थाय तमने योग्य लागे तमारा अक्षर प्रमाणे एकदम त्रण हो करी आवी रीते सेट करी देवानो। नानो कलर मित्रों ब्लेक करी देवानो छे आवी रीते ब्लेक આ રીતે શેર થાય પ્રમાણે। વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો મિત્રો, આવા પિક્સેલ લેબના વિડીયો મારી ચેનલની અંદર આવતા રહેશે। ફરીથી બીજો શેપ લઈ લેવાનો છે મિત્રો, સોરી કે ઉપર દે મર્ચ કરી દેવાનો છે આપણે આવી રીતે ઉપર ક્લિક કરી આ મર્ચ કરતા બધાને આવડતું હશે, આવી રીતે મર્ચ કરશો એટલે બધું જોઈન્ટ થઈ જશે, ગ્રુપ થઈ જશે કોને ગ્રુપ થયા બાદ ફરીથી મિત્રો અને આપણે લોક કરી દઈશું કેમ કે હલે નહીં। ફરીથી એક શેપ લઈ લઈશું, ફરીથી મિત્રો આવી રીતે શેપ લઈ લેવાનો છે મિત્રો। વિડીયોને ધ્યાનથી જોજો તો આવો લોગો બનાવતા આવડશે ને કે આવડશે નહીં। શેપ લીધા બાદ ફરીથી આને થોડું રોટેટ કરી દેવાનું છે, જે બીનું છે મિત્રો આવી રીતે આ જે તીર વતાડે છે આવી રીતે તાણી લેવાનું છે આવી રીતે, ને જે ત્રણ બ્લેક છે એની અંદર આવી રીતે તમારે સેટ કરી દેવાનું છે આવી રીતે સેટ કરી દેવાનું છે। હવે ઝૂમ આઉટ કરી મિત્રો તમારે થોડું થોડું દેખાવા દેવાનું છે, આવી રીતે સેટ કરી દેવાનું છે ઝૂમ આઉટ કરી મિત્રો તમને બતાડી દીધું મિત્રો ના ને આવી રીતે પહેલો બે લેયર છે મિત્રો, તો સોરી આપણે આને કોપી કરવાના છે મિત્રો, બે લેયર છે ટીબીવાળા એને બે કોપી કરી દેવાના છે મિત્રો। તો આને આપણે આવી રીતે સેટ થાય પ્રમાણે સેન્ટરમાં લાવી અને સેન્ટરમાં લાવી દેવાનું છે આવી રીતે, સેન્ટરમાં લાવી આવી રીતે સેટ કરી દેવાનું છે આવી રીતે આપણે ઓટો બેક કરી દેવાનું છે। ને આપણે જે પહેલો લેયર છે અને આપણે જે બ્લેક વ્હાઇટવાળી પટ્ટી અને પહેલો લેયર આવી રીતે મર્જ કરી દેવાનો છે। વિડીયોને ધ્યાનથી જોતો તો પૂરી જાણકારી મળશે, થોડો કંટાળાવાળો છે પણ વિડીયો લોગો બનીને તમારો પરફેક્ટ તૈયાર થઈ જશે મિત્રો। એકવાર ના ખબર પડે તો બીજી વાર જોજો, કોમેન્ટ કરજો તો હું તમને એનો જવાબ આપીશ। મર્જ કર્યા બાદ ફરીથી મિત્રો એક ફરીથી એક શેપ લઈ લેવાનો છે, અને જે આપણે જે મર્જ કર્યા તો સફેદવાળી એને લોક કરી દેવાનું છે। ફરીથી એક ધોળો શેપ લઈ લેવાનો છે ફરીથી મિત્રો, ધોળા શેપવાળાને હાઇટ કરી દેવાનો છે મિત્રો, જે આપણે ધોળો શેપ લગાડ્યો તેને હાઇટ કરી દેવાનો છે ફરીથી આવી રીતે મિત્રો કરી, જે ઉપર હવે જે ઉપરનો ભાગ છે બીટીવાળો એને આવી રીતે એડજસ્ટમેન્ટ કરી દેવાનો છે આડી લાઈન પ્રમાણે। નીચે નથી આવવા દેવાનું મિત્રો, જે આડી લાઈન છે એને પ્રમાણે રાખવી દેવાનું છે તમારે આવી રીતે।
થોડું તણવાનું સારી રીતે, અને તમારે સેટ થાય એ પ્રમાણે ઝૂમ આઉટ કરી આ રીતે તમારે સેટ કરી દેવાનું છે. મિત્રો થોડી વાર લાગશે, તમે ધીમેથી બનાવશો બહુ સારો બનશે. મિત્રો આ ડેમો માટે બનાવશો. હવે ઝૂમ આઉટ કરી, જે બ્લેક લાઇન છે એને થોડી થોડી રહેવા દેવાની છે મિત્રો. એને બ્લેક લાઇન અડધી જ રાખે, અડધા ભાગની ઉપર આ શેપ લગાડી, સફેદ શેપ લગાડી દેવાનું છે મિત્રો. તો મિત્રો પિક્સ લેબના એડિટિંગના વિડીયો મારી ચેનલની અંદર, આને પણ આવી રીતે મર્જ કરી દેવાનો છે મિત્રો. એડિટિંગના વિડીયો મિત્રો આવતા રહે છે, તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. કેમ કે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા હોય તો મિત્રો વિડીયો બનાવવાની મજા આવે છે. કેમ કે ટાઈમ કાઢીને હું વિડીયો આવા બનાવતો હોઈશ. તો આપણે બે લેયર બનીને તૈયાર થઈ ગયા છે મિત્રો આવી રીતે. તો જે આપણે ક્રોમાકી છે એની અંદર જવાનું છે, જે સફેદ વાળો છે પેલો લેયર, અને આવી રીતે ક્રોમાકી સફેદ પર લઈ અને હટાવી દેવાનું છે આવી રીતે. જે આપણે બોલતો તમને બોલ ચેડથી બોલતો ડબિંગ કરું છું મિત્રો, એટલે તમે ચાલશે મિત્રો. તમારે જે ટીક માર્ક છે એની પર વર રાખવાની છે, જે તીર બતાડે છે મિત્રો. જે પેલો લેયરને આવી રીતે સફેદ ક્રોમાકી પર લાવી મિત્રો આવી રીતે હટાવી દેવાનું છે, એડજસ્ટમાં લાવી આવી રીતે બે બે લેયરને જે સફેદ લાઈનો છે હટાવી દેવાની છે. હવે આપણે આવી રીતે હવે સેટ કરી દેવાના છે. બે ભાગ બની ગયા મિત્રો, બે લાર બે લેયરના આવી રીતે, અને થોડો આપણે નાનો કરી દઈશું આવી રીતે, આવી રીતે થોડો થોડો નાનો કરી દઈશું. શેટ થાય પ્રમાણે તમારે નાનો કરવાનો છે મિત્રો. 44 પોઈન્ટ આસપાસ રાખી દઈશું મિત્રો આવી રીતે. તો આપણે જે સાઈડની અંદર જોઈ લઈશું, અને આપણે સેન્ટરમાં લાવી સેન્ટર કરી દઈશું અને લોક કરી દઈશું. બીજો ઉપરલો ભાગ છે મિત્રો, એને પણ આવી રીતે આપણે સેન્ટરમાં લાવી દઈશું. આવી રીતે સેન્ટરમાં લાવી દેવાનું છે મિત્રો. તો મિત્રો ખેતરમાં વિડીયો બનાવું છું, તો મિત્રો થોડી નોઈસ આવતી છે, તો મિત્રો માફી ચાહું છું. કેમ કે ઘરે વારંવાર મમ્મી પપ્પા બોલવાના કારણે હું આ ખેતરમાં આવીને વિડીયો બનાવતો હોઉં છું. તો આવી સેન્ટરમાં લાવી મિત્રો આવી રીતે તમારે એડજસ્ટ કરી લેવાનું છે મિત્રો. તો આપણો આવી રીતે સેટ લોગો થઈ ગયો છે મિત્રો. તો તમને ખબર પણ પડી ગઈ છે, તો મિત્રો ના ખબર પડી તો બીજી વાર પણ તમે જોઈ શકો છો. આવી રીતે થોડું આખું કરી દેવાનું છે આવી રીતે સેન્ટરમાં લાવવાનું છે મિત્રો. તો ફરીથી ઇમેજિન એક શેપ ફરીથી મિત્રો લઈ લેવાનું. આ જે મેઇન ટોપિક છે મિત્રો, તમે જોઈ લેજો. આવી રીતે શેપ નાનો કરી, જે નેચરલો ભાગ છે મિત્રો એની અંદર ટીમાં આવી રીતે બ્લેક કરી મિત્રો, એને આવી રીતે કરી ઉપર ક્લિક કરી મિત્રો, અને પહેલા સ્ટેપને આવી રીતે મર્જ કરી દેવાનો, મર્જ કરી દેવાનો છે. અને મિત્રો ફરીથી આપણે ટેક્ચરની અંદર જઈએ, આપણે હવે ગોલ્ડન નામનું એક ઇમેજ લઈ લઈએ, એ પણ મારી ડિસ્ક્રિપ્શનની અંદર આપેલ છે, તમે ડાઉનલોડ કરી લેજો. તો આપણે પહેલો ગોલ્ડન નામનો ગેલેરીની અંદર જઈ લઈ લઈશું, શેપ લઈ લઈશું, ફોટો કે ગમે તે. મિત્રો માત્ર સિલ્વર લઈ લઉં છું, ગોલ્ડ નહીં, સિલ્વર લઈ ટેક્ચર લઈ લઉં છું મિત્રો આવી રીતે. આવી રીતે આપણે નેચર લગાડી દીધો છે મિત્રો, આપણે ઉપર હવે ગોલ્ડ લગાડી દઈશું. તો આવી રીતે એડજસ્ટ પ્રમાણે 45 પોઈન્ટ ટકા લગાડી દઈશું મિત્રો. ફરીથી ઉપર જે પેલો લેયર છે આપણે સિલ્વરવાળો, એને લોક કરી દઈશું અને ફરીથી શેપ લઈ લેવાનો છે મિત્રો. જે આપણે પેલો સ્ટેપ કર્યો હતો શેપ જાણો કરી મિત્રો, જે ટીની માર્ક પર લગાડી મર્ચ કર્યો હતો, તો ફરીથી એક શેપ લઈ લઈશું આવી રીતે. એને આપણે ઝીણો એકદમ નાનો કરી દઈશું, બ્લેક કલરનો કરી આવી રીતે નાનો કરી દઈશું, ને ઉપરલા ભાગની અંદર આપણે આવી રીતે સેટ કરી દઈશું, અને ફરીથી આને આપણે મર્ચ કરી લેવાનું. તો મિત્રો આવી રીતે ઉપરલા ભાગની અંદર તમારે યાદ રાખવાનું છે આવી રીતે, જે સફેદ લાઇન દેખાય અને બ્લેક લાઇનને મર્ચ કરી દેવાની છે મિત્રો. જેમ ટીક માર્ક બતાડેલો છે આવી રીતે, આ ટીક માર્કને આવી રીતે મર્ચ કરી દેવાનું છે મિત્રો. તો ફરીથી આપણે ટેક્ચરની અંદર જઈશું, ટેક્ચરની અંદર જઈ ફરી તો આપણે એક ગોલ્ડ કલરનો ઇમેજ લઈ લઈશું મિત્રો. એ પણ ડિસ્ક્રિપ્શનની અંદર આપેલ તો ડાઉનલોડ કરી લેજો મિત્રો. તો આ સરસ મજાના ડિઝાઇનના વિડીયો મહેનત કરીને બનાવતો હોય તો મિત્રો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો, કેમ કે બહુ મહેનત કરીને વિડીયો બનાવતો હોય છે. આવી રીતે ટેક્સચર પણ સેટ થઈ ગયું છે આપણો, લોગો થોડો લાગવા લાગ્યો છે. તો ફરીથી મિત્રો આને આપણે 3D અંદર જોઈન્ટ કરી દઈશું. તો હવે મિત્રો આવી રીતે એડજસ્ટ થોડો ઘણો કરી લેવાનો છે, પણ મર્ચ નામનો છે મિત્રો, ફરીથી મર્ચ કરી દેવાનો છે આપણે આવી રીતે, બે અને જોઈન્ટ કરી બે ગ્રુપ બનાવી દેવાનું છે આપણે
આવી રીતે ગ્રુપ બનાવશે એટલે જોઈન્ટ થઈ જશે. આવી રીતે જેવો મોટો કર્યો કોઈ પાક હાલશે નહીં મિત્રો. અને આપણે બ્લેક્સ એની બલ લગાડી દઈશું, શેડો કે એ બ્લેક નામનો, આવી રીતે પ્રકારનો જોવા મળશે મિત્રો. લુક થોડું સારું લાગશે. ફરી કલરની અંદર જઈશું, તમારે કોઈ પણ કલરની અંદર તમે રાખી શકો છો મિત્રો. નાની અંદર જઈ મિત્રો, આપણે થર્ડ લાઇનની છે છેલ્લા લાઇનની અંદર જઈ એની બલની અંદર જઈ, આવી રીતે તમે કોઈ પણ પીએનજીની અંદર પણ સેવ કરી શકો છો મિત્રો. આવી રીતે આવી રીતે અને લાઇટિંગ પણ વધારી શકો છો. આની અંદર જઈ મિત્રો, એની બલની અંદર જઈ બ્લેક શેડો પણ આપી શકો છો, થોડો થોડો બ્લર રેઝ્યુલેશન એક રાખી શકો છો મિત્રો. સેટ થોડા ઘણો રાખી શકો છો મિત્રો, આ પ્રકાર તમને યોગ્ય લાગે એમ બનાવી શકો છો મિત્રો. તો આપણો લોગો બનીને તૈયાર થઈ ગયો છે મિત્રો. આની અંદર આપણે હવે નીચે તમારું કોઈ ચેનલનું નામ પણ તમે લખી શકો છો. આવી રીતે હું મારું નામ લખી દઉં છું મિત્રો, ટેચ ભીખાજી ગોલ્ડ નામનું. તો તમને કોઈને પણ તમે ચેનલની અંદર લોગો બનાવતા હો કે સ્ટેટસની અંદર આ લોગો બહુ સરસ લાગશે મિત્રો. થોડી મહેનત લાગશે, એકદમ બનાવી લઈશું એટલે લોગો વારંવાર સ્ટેટસ કે ચેનલની અંદર કામ આવવાનું છે મિત્રો. તો આવો થ્રી લોગો બનાવશો, બીજા માણસોને પણ એવું લાગશે કે ભાઈ ક્યાં બનાવ્યો લોગો. આવા વિડીયો ચેનલની અંદર છે હિન્દીની અંદર, ગુજરાતીમાં કોઈ જ હજુ વિડીયો છે નહીં. તો મેં ગુજરાતીમાં બનાવ્યો છે મિત્રો, તમને હિન્દીમાં પણ ઘણા વિડીયો યુટ્યુબની અંદર જડી દઈશ. તો એની અંદર આપણે મેં ગુજરાતી ભાષામાં બનાવ્યો છે આપણી ભાષામાં. તો સપોર્ટ કરજો, કેમ કે આ મહેનત કરીને વિડીયો બનાવતો હોય તો ફરી વાર કહું છું, વારંવાર કહેતો આવ્યો છું મિત્રો કે વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો. વચ્ચે ટાઈમ હતું ખૂટે છે, 12 મહિનામાં તો 2-3 મહિનાની 2 મહિનાની વાર છે મિત્રો. વચ્ચે ટાઈમ કપી જશે તો ફરી મહેનત બાતલ જશે. તો મિત્રો સપોર્ટ કરતા રહેજો, તો આવા વિડીયો બનાવવાની મજા આવશે મિત્રો. તો મળી આવતા વિડીયોમાં, ત્યાંથી બાય બાય, જય માતાજી, જય હિન્દ, સેવ કરી લેજો.